હોય એટલે મસ્ત ઠંડક ભર્યો માહોલ હોય તો એમાં અડદિયા પાક ગુંદર પાક પેદ આ બધું ખાવાની કેટલી મજા આવે નહીં શું ખાઈ રહી છે મિત્ર અડદિયા પાક અત્યારે ઘડિયાળ તો જો કેમ અત્યારે 2 વાગ્યા છે બપોરનો ટાઈમ છે તને ખબર છે કે વસાણા કયા ટાઈમે ખવાય અત્યારે ના ખવાય ના તું હમણાં જ જમી છે ને તો પછી ખરેખર વસાણા ખાવાનો જો સાચો ટાઈમ હોય ને તો એ સવારનો છે અને ભૂખ્યા પેટે વસાણા લેવાના અચ્છા હા તો જ એનો આપણે પૂરો ફાયદો મળી શકે છે ઓકે આ તો મને ખબર જ નહોતી મને એમ કે વસાણું બનાવેલું છે તો આપણે થોડું એન્જોય કરી લઈએ શિયાળામાં એવું હોય કે વસાણા બનતા હોય અને બધાને ભાવતા હોય યસ એટલે એની ટાઈમ આપણે એમ થાય કે ના વસાણા ખાઈ લઈએ થોડુંક થોડુંક હા પણ એ ન ચાલે એનો પર્ટિક્યુલર ટાઈમ છે જો સવારના તમે ભૂખ્યા પેટે ને પર્ટિક્યુલર માપ પણ છે તમે ઓવર ઇટિંગ પણ ના કરી શકો સપોઝ કે અત્યારે તું અડદિયું ખાઈ રહી છો તો એ અડદિયું એક તું ખા સવારના દૂધ સાથે લે તો સૌથી વધારે બેસ્ટ પણ દિવસ દરમિયાન તું 2-3 અડદિયા ખાઈ જા તો બીજે દિવસે પેટમાં તકલીફ થઈ જશે ઓકે આ વસ્તુ હું પણ યાદ રાખીશ અને વ્યૂઅર્સ પણ હા ચોક્કસ તો આજે વસાણામાં શું બનવાનું છે આજે પેન્ડ બનાવવાની છે પેન્ડ વાવ મારી ફેવરિટ હા કારણ કે છે ને પેન્ડ એવી વસ્તુ છે કે લગભગ બધાના ઘરે બનતી હોય છે આમ છતાં બધાને એમાં નાના મોટા પ્રોબ્લેમ્સ તો આવતા જ હોય છે અને જો મેઇન જે પ્રોબ્લેમ છે ને એ શું છે ખબર છે કે લગભગ 10-12 દિવસ થાય ને એટલે ફૂગ આવી જાય છે બગડી જાય છે એટલે 5-6 દિવસ થાય ને એટલે ગૃહિણી છે ને ફ્રીજમાં મૂકી દે છે અને એ સાવ જ ખોટી વાત છે ફ્રીજમાં વસાણા ક્યારે ન મૂકવા જોઈએ અને અત્યારે ઠંડીની સીઝન છે એટલા માટે ફ્રીજમાં રાખવાની જરૂર પણ નથી ઓલરેડી સીઝન જ ઠંડકવાળી છે બરાબર છે એટલે નાની નાની જે ટિપ્સ છે એને ધ્યાનમાં રાખીને જો બનાવીએ ને તો ફૂગ ના વળે ઓકે તો તમે પણ શીખી લો શિયાળુ વસાણા અંગુર તુવેરદાળ રસોઈ શોમાં તો સુરભીબેન સૌથી પહેલા પેંડ લઈએ છીએ ઓકે એકદમ બેઝિક હા સવારના ફોર્મમાં છે ને બધાના ઘરમાં મોસ્ટલી એવું હોય કે ગરમ ગરમ પેંડ બનતી હોય અને એ ખાવાની બહુ જ મજા આવે બહુ સાચી વાત સ્ટોર કરેલી પણ મજા આવે પણ જે ગરમ ગરમ બનતી હોય ને એ બહુ જ મસ્ત લાગે સાચી વાત છે તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ચોક્કસ દૂધ ગોળ કોપરું ઘી સૂંઠ ગંઠોડા ગુંદ ઘઉંનો લોટ બદામ અખરોટ કાજુ ખાંડ અને અસેરીઓ લીધા છે અસેરીઓ પણ લઈએ છે ઓકે એનો શું ઉપયોગ હોય છે અસેરીઓનો અસેરીઓ છે ને અત્યારે આપણે એટલા માટે એડ કરી રહ્યા છીએ કે આમ જ આપણે જો લઈએ ને તો એની તાસીર ખૂબ જ ગરમ છે એટલે એ વધારે પ્રમાણમાં ન લઈ શકાય જ્યારે પેન્ડમાં આપણે 1 કે 2 ચમચી એડ કરીએ ને તો પણ એના સારા એવા બેનિફિટ્સ મળી શકે છે આપણે ઓકે અને એના જો મેઇન બેનિફિટ્સ જોઈએ ને તો બેકબોન માટે અને જોઈન્ટ પેઇન માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને એવું પણ કહેવાય છે કે અસેરિયાની રાબ બનાવીને પીએ ને તો હાઇટ પણ વધે છે શું વાત છે હા હા ઓકે સ્ટાર્ટ કરીએ તો ચોક્કસ સૌથી પહેલા ગુંદને તળવાનું છે હા ઘી લઈશું પેઇનમાં બહુ સારા એવા પ્રમાણમાં ઘીની જરૂર નથી પડતી હોતી વસાણાની જો વાત કરીએ ને તો વસાણા છે ને એ એક આયુર્વેદિક વાનગી કહી શકાય અને એમાં જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવામાં આવે છે ને બધા જ હેલ્ધી છે અને એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે ને એને સુધારે છે અને એનર્જાઇઝ કરે છે એટલે આખા વર્ષ દરમિયાન આપણી શક્તિ સરસ પ્રમાણમાં ટકી રહે છે ગુંદ લઈશું અત્યારે આપણે છે ને આ એક વાટકીનું માપ ફોલો કરી રહ્યા છીએ અત્યારે આ એક વાટકી ગુંદ લેવાનું છે થોડા થોડા પ્રમાણમાં એડ કરતા જઈશું એકદમ સરસ ફૂલી જાય હા સ્પેશિયલી જૈનોના ઘરમાં જ્યારે તપસ્યા ચાલતી હોય ને ત્યારે વર્ષી તપ હોય કે બીજું કંઈ હોય ને તો આખા વર્ષ દરમિયાન આવી બધી વસ્તુઓ ચાલતી હા સાચી વાત છે પણ નોર્મલી તો વસાણા આપણે શિયાળામાં જ બનાવતા હોઈએ શિયાળામાં જ બનાવતા હોઈએ છે એનું કારણ છે કે જ્યારે તપસ્યા ચાલતી હોય ને ત્યારે શક્તિની જરૂર પડે ત્યારે જો વર્ષી તપ ચાલતું હોય તો એક દિવસ ખાવાનું હોય ત્યારે આવી કંઈક હેલ્ધી વસ્તુ ખાઓ તો શક્તિ ટકી રહે બરાબર છે ત્યારે સ્પેશિયલી આ રીતે પેડ છે કે અડદિયો છે કે મેથી પાક છે ગુંદરના લાડવા છે એ બધું બનતું હોય ઘણા લોકો શું કરે છે પેન બનાવતી વખતે ગુંદને ઘીમાં તળતા નથી આવી રીતે ફૂલાવતા નથી
પણ ગુંદનો ભૂકો કરી અને મોઈ લે છે ઘીથી. અચ્છા. હા, અને પછી દૂધ ને કોપરું ને બધું મિક્સ કરીને એની સાથે એ મોયેલું ગુંદ હોય ને એ એડ કરી દે છે. અચ્છા. પણ એના કરતા આ જે રીત છે ને એ પ્રોપર છે કે એકવાર ફૂલી જાય ને ગુંદ એટલે એનો ટેક્સચર ખૂબ સરસ આવી જાય છે અને લાઇટ થઈ જાય છે અને ચિકાસ પણ નથી પકડાતી. ઘણાની પેનમાં ચિકાસ પકડાઈ જતી હોય, એકદમ ચીકણું ચીકણું લાગે, આપણે ખાઈએ ને તો એમ ચવાય જ નહીં. હા હા. તો એ જો આ રીતે આપણે મોયેલો ગુંદ લઈએ ને તો ઘણી વાર આ પ્રોબ્લેમ થતો હોય છે. ગુંદ તળાઈ ગયો છે, હવે આ જ પેનમાં લોટ શેકી લેવાનો છે. લોટ 1 ટેબલસ્પૂન લઈશું. નોર્મલ આપણે જે રોટલી માટે લેતા હોઈએ એ જ લોટ. હા, ઘઉંનો લોટ જ લેવાનો છે. બાઇન્ડિંગ માટે એડ કરવાનો છે. એની સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું ને. આ બધું જયારે બનતું હોય ને ત્યારે એટલી સરસ સુગંધ આવતી હોય ને આમ રસોડામાંથી, એવું થાય કે ત્યાં જ બેસી રહીએ. આજુબાજુના ચાર ઘરને ખબર પડે કે આના ઘરે આજે વસાણું બની રહ્યું છે. અને સ્પેશિયલી તો ઘી. યસ, ઘીમાં બધી જ વસ્તુઓ શેકાય ને એટલે ફ્લેવર ખૂબ સરસ આવે, બહુ જ મસ્ત લાગે. અને હવે એવું થઈ ગયું છે કે આટલું બધું ઘી આપણે વાપરતા નથી હોતા ડેઈલી રૂટીન. સાવ સાચી વાત છે. પણ એકચ્યુઅલી ઘી ખાવું જોઈએ, કારણ કે જે આપણે જોઈન્ટ્સને કે આપણા બોડીને જે લુબ્રિકન્ટ મળે છે ને એ ઘીથી જ મળે છે. એટલે આપણે અત્યારે ઘી અવોઇડ કરીએ છીએ પણ એના કારણે જોઈન્ટ્સ પેનના પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. લોટ સરસ શેકાઈ ગયો છે, ફ્લેમ ઓફ કરી દે. એને એક બાઉલમાં લઈ લઈશું. એ આપણે લાસ્ટમાં એડ કરવાનું છે. હવે આ જ પેનમાં કોપરું શેકી લઈશું. 3 વાટકી કોપરું છે. એટલે જે સૂકું ટોપરું આવે છે. હા, જે કાચલી આવે છે એને છીણી લેવાની છે. કોપરું શેકવાનું રીઝન એ છે કે ક્યાંય પણ જો વિનાશ રહી ગયો હોય ને તો એ ઉડી જાય અને જે ફાઇનલ પ્રોડક્ટ બને, પેન તૈયાર થાય ત્યારે ફૂગ ઓળવાના કે જે ચાન્સીસ છે એ ના રહે. બરાબર છે. આમ પેન્ડ બનાવવી ખૂબ જ ઇઝી છે, કઈ જ એમાં ચાસણી નથી કરવાની કે કોઈ બીજી મહેનત પણ નથી કરવાની. પણ જો નાના નાના સ્ટેપને ફોલો કરતા જઈએ ને અને એમાં પ્રિસાઇઝ રહીએ ને તો પરફેક્ટ રિઝલ્ટ મળે છે. કોપરું શેકાઈ ગયું છે, હવે જે ગુંદ છે ને એને થોડો કચરી લેવાનો છે. એકદમ ભૂકો નથી કરતા. ના, એકદમ ભૂકો નથી કરવાનો. હવે પેનમાં એડ કરી દઈશું. દૂધ એડ કરીશું. વાટકીનું માપ જ ફોલો કરીશું. 6 વાટકી દૂધ લીધેલું છે. ઓકે. જ્યારે આપણે હલાવતા હોય ને ત્યારે એવું લાગે, ફાઇનલ તૈયાર થવા લાગે ત્યારે તો થોડું ઉપરથી દૂધ એડ કરી શકાય છે. પણ આ જે મેજરમેન્ટ છે એકદમ પ્રોપર છે, ઓછું નહીં થાય તમને. હવે ગોળ એડ કરવાનો છે, એ 2 વાટકી ગોળ લઈશું. ઓકે. હાફ બાઉલ ખાંડ લેવાની છે. ઓકે. ગોળ અને ખાંડ બેઉ. હા, ગોળ અને ખાંડ બંને લઈ ગયા છે. ઓકે. ખાલી ગોળ પણ લઈ શકાય, ખાંડ પણ લઈ શકાય અને ખડી સાકર પણ લઈ શકાય. હા, સાકર મેં કીધું ને, ઘણા લોકો ખડી સાકરનો ઉપયોગ કરતા હોય છે. જો ગુંદ અને દૂધ બંને મિક્સ થાય ને એટલે દૂધ ફાટવા લાગે. અને જો તમે ફર્સ્ટ ટાઈમ પેન બનાવતા હો ને તો એવું થાય કે દૂધ તો ફાટી ગયું, હવે શું થશે.
પણ એક્ચ્યુઅલી દૂધ ફાટવું જોઈએ અને એના સરસ દાણા પડશે ને એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. આ જે ટેક્સચર છે ને એ બહુ જ ફાઇન લાગે. હા, અને આને ઉકળતા આશરે કેટલો ટાઈમ લાગે? લગભગ 15 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. ઠીક થાય ત્યાં સુધી ઉકાળવાનું છે, એટલે કે દૂધનો બધો જ પાણી બળી જાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું છે. ઓકે, જો મિત્તલ મિશ્રણ હવે થોડું થીક થવા લાગ્યું છે, ઘઉંનો લોટ એડ કરી દઈશું. ઓકે, જે આપણે શેકીને રાખ્યો હતો ને. યસ, એટલે આ રીતે થોડું થીક થાય પછી જ. હા, પછી જ. બે ટેબલ સ્પૂન સૂંઠ એડ કરીશું, શરદી કફ માટે ખૂબ જ ફાયદાકારક છે. યસ, શિયાળામાં સૂંઠ તો ખાવી જ જોઈએ. યસ, અને સૂંઠની લાડુડી બી બહુ જ મસ્ત લાગે, એકદમ કાચે સૂંઠ આપણે કરીએ ને બહુ સરસ લાગે. ગંઠોડા એડ કરીશું હાફ ટેબલ સ્પૂન. ગંઠોડા છે એ પાચન શક્તિ સુધારે છે અને એનાથી ઊંઘ પણ ખૂબ સરસ આવે છે. અસેરીયું એડ કરીશું, શેકી લેવાનું છે અને પછી એડ કરવાનું છે લગભગ 2 ટીસ્પૂન. એટલે અત્યારે જે આ ક્વોન્ટિટી છે એમાં 2 ટીસ્પૂન ઇનફ છે. યસ, તું જોઈ શકે છે કલર કેટલો સરસ આવી ગયો છે, બહુ જ સરસ. જો હવે ઘી છૂટવા આવ્યું છે. યસ, એકાદ મિનિટ માટે રહેવા દઈશું અને પછી ફ્લેમ ઓફ કરવાની છે. ફ્લેમ ઓફ કરી દઈશું. એકાદ મિનિટ માટે આમ જ હલાવતા રહેવાનું છે, પેન ગરમ છે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. જો મિત્તલ હવે પેન એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, ઉપર સરસ શાઇનિંગ પણ આવી ગઈ છે. ઘણાને શું પેંદ એકદમ ઢીલી જોઈતી હોય તો ત્યારે ફૂગ વળવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે, કે તમે ઢીલી પેંદ રાખો ને એટલે એમાં પાણીનો ભાગ હોય. હા હા, અને આફ્ટર ઓલ તો દૂધમાંથી માવો બને છે, એટલે જો પાણીનો ભાગ વધારે રહી જાય ને તો ફૂગ વળવાના ચાન્સીસ વધી જાય. બરાબર છે. અને આ માવો બને છે ને એટલા માટે આ જે પેંદ છે ને એ વધુમાં વધુ 15 દિવસ સુધી રહી શકે. ઓકે, પણ તમે એમ વિચારો કે આખા શિયાળામાં મારે એક જ વાર પેંદ બનાવી છે અને 2 મહિના સુધી ચલાવીશ તો એ પ્રોપર નથી. 2 કે 3 બંચમાં તમારે બનાવવી પડે છે. બરાબર છે. બદામ એડ કરીશું, અખરોટ. અત્યારે આપણે 1-1 ટેબલ સ્પૂન લીધા છે. કાજુ, સર્વ કરી લઈશું. બદામ, અખરોટ લઈશું, ચપટી અસેરીઓ. શિયાળા માટેનું પરફેક્ટ વસાણું સેજ તૈયાર થઈ ગઈ છે. પેટ બનાવવા માટે જોઈશે ઘી 1 વાટકી, ગુંદર 1 વાટકી, ઘઉંનો લોટ 1 ટેબલસ્પૂન, સૂકા નારિયેળનું છીણ 3 વાટકી, દૂધ 6 વાટકી, ગોળ 2 વાટકી, ખાંડ 1/2 વાટકી, સૂંઠ 2 ટેબલસ્પૂન, ગંઠોડા 1/2 ટેબલસ્પૂન, શેકેલો અશેરીઓ 2 ટીસ્પૂન, બદામ 1 ટેબલસ્પૂન, અખરોટ 1 ટેબલસ્પૂન, કાજુ 1 ટેબલસ્પૂન. પેટ બનાવવાની રીત: એક પાનમાં ઘી લઈ તેમાં ગુંદરને તળી લો. ગુંદર તળાઈ જાય એટલે તેને અલગ કરી લો. હવે તે જ પેનમાં ઘી લઈ તેમાં ઘઉંનો લોટ શેકી લોટને અલગ કરી લો. હવે તેમાં નારિયેળનું છીણ ઉમેરી શેકી લો. હવે ગુંદરને કચરી લઈ તેને પેનમાં ઉમેરી તેમાં દૂધ, ગોળ અને ખાંડ ઉમેરી 10 મિનિટ સુધી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે તેમાં શેકેલો ઘઉંનો લોટ ઉમેરી સૂંઠ, ગંઠોડા અને અશેરીઓ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે બદામ, અખરોટ અને કાજુ લઈ મિક્સ કરી લો. પેડને ઠંડી કરી શિયાળા માટે સ્ટોર કરી લો. તો તૈયાર છે એકદમ ન્યુટ્રિશિયસ પેડ. જો તમારા ઘરમાં કોઈને પણ ડાયાબિટીસ હોય ને, તેમના બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે શું ખાવું જોઈએ? મેથી પાક.
સુરભીબેન, મેથી ભાગ તો ખાવો જ પડે, એકદમ ખાવું પડે, અને સાથે સાથે કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ માં કરે છે. હા, એ તો છે. એટલે આમ શું કહેવાય, ગુણો થી ભરપૂર એવી મેથી જો ખવડાવી હોય તો આવો ડિલિશિયસ પાક જ બનાવો, બીજું કોઈ ઓપ્શન જ નથી. પણ જો એમને એમ તમે આપો ને તો બિલકુલ લે જ રે, કોઈ જ ના લે. સાવ સાચી વાત છે. એના માટે બે રીઝન છે. એક તો કડવાસ છે અને બીજું છે એની તાસીર જે છે એકદમ ગરમ છે, બહુ જ ગરમ. એટલે તમે મન ફાવે ત્યારે મન ફાવે એ રીતે મેથી નથી લઈ શકતા. સાચી વાત છે. તો આ બહુ ડિલિશિયસ પાક બનવાનો છે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. ઘઉંનો લોટ, કોપરું, સૂંઠ, ગંઠોડા, ગોળ, દળેલી ખાંડ, ઘી, ગુંદ, બદામના ટુકડા, કાજુના ટુકડા, મગજતરીના બી અને ખસખસ. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. જ્યારે પણ વસાણા બનાવતા હોય ને ત્યારે બની શકે તો ગાયનું ઘી લેવાનું. ઓકે. આ નાની વાટકીનું માપ ફોલો કરવાનું છે. અત્યારે અડધી વાટકી ઘી લીધું છે. એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે. અને ઘર પ્રમાણે છે ને આનો સ્વાદ એકદમ અલગ હોય. ઘણા લોકોને એકદમ સ્ટ્રોંગ જોઈતા હોય એટલે મેથી વધારે નાખે. ઘણા લોકો એકદમ નામ પૂરતી જ નાખે, પણ એ મેથી પાક ના કહેવાય. મેથી પાકમાં કડવાશ તો આવવી જ જોઈએ. હા, એટલે આમ ડબ્બો જેવો ખુલે ને તમને એમ સ્ટ્રોંગ અરોમા નાકમાં ફીલ થઈ જ જાય. અને સ્પેશિયલી જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકોના ત્યાં તો સ્પેશિયલી આ બનવા જ જોઈએ, કારણ કે બ્લડ સુગર માટે આ બહુ જ સારું, બહુ જ સારું છે. જે સુગર લેવલ છે ને એને બેલેન્સ કરે છે, એટલા માટે મેથીનો ઇન્ટેક તો રાખવો જ જોઈએ. યસ, અને શિયાળા માટે તો બેસ્ટ છે જ. યસ. આ રીતે લોટ થોડા પ્રમાણમાં શેકાય ને એટલે એમાં ગુંદ એડ કરીશું, થોડું ઘી પણ લઈશું. ગુંદનો અચકતરો ભૂકો કરી લીધો છે. એક ટેબલસ્પૂન ગુંદ લેવાનું છે. બંને વસ્તુ એકદમ સરસ મર્જ થઈ જાય છે. હા. હાફ બાઉલ કોપરું લઈશું, સૂકું કોપરું. હવે ફ્લેમ ઓફ કરી દીધું. અચ્છા, ઓકે. બે ટેબલસ્પૂન મગજતરીના બી લઈશું. એક ટેબલસ્પૂન બદામના ટુકડા લેવાના છે. કાજુના ટુકડા એક ટેબલસ્પૂન. આ રીતે થોડું મિક્સ કરી લઈશું, થોડું રફલી. હા. એક ટેબલસ્પૂન સૂંઠ એડ કરીશું. 2 ટીસ્પૂન ગંઠોડા લઈશું. આ બધું ગેસ બંધ કરીને જ. હા, પેન ગરમ હોય એમાં જ શેકાઈ જાય છે. ઓકે. 1 ટીસ્પૂન ખસખસ એડ કરીશું. ખસખસ પણ ખૂબ જ ઉપયોગી છે, પેઇન કિલર જેવું કામ કરે છે બોડીમાં. હવે આ મિશ્રણ છે ને ઓલમોસ્ટ ઠંડુ થઈ ગયું છે. મિશ્રણ ઠંડુ થાય ને પછી જ મેથી પાવડર એડ કરવાનો છે. 1/4 બાઉલ મેથી પાવડર એડ કરીશું. મેથીની સુગંધ આવવા લાગી. એકદમ એની જે ટિપિકલ આરોમા છે ને, ખરેખર કોઈનાથી છુપી રહી જ ના શકે. ઘણી વાર એવું થાય કે આટલી સરસ વસ્તુ એડ કરી છે તો એમાં મેથી એડ કરીને કડવાશ આપવાની, પણ એના ગુણો કેટલા બધા છે. બસ એટલા માટે જ બેઝિકલી એમાં છે ને સોલ્યુબલ ફાઇબર્સ બહુ સારા પ્રમાણમાં હોય. સાવ સાચી વાત છે. એટલા માટે જ આપણી બોડી માટે કે પછી આપણી સિસ્ટમ માટે બહુ જ સારું છે. ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે, એટલે જ્યારે પણ તમે આખી મેથી પણ લો ને તો તમે પાણીમાં એને પલાળશો ને તો એકદમ સરસ ફૂલી જશે. તો એ જ પ્રક્રિયા પેટમાં પણ થતી હોય છે, એટલા માટે ખૂબ જ હેલ્પફુલ છે. મિશ્રણ સાવ ઠંડુ થઈ ગયું છે. ઓકે.
હવે દળેલી ખાંડ એડ કરીશું. એક બાઉલ દળેલી ખાંડ લેવાની છે. ઓકે. અને આ જગ્યાએ આપણે સાકરનો ભૂક્કો પણ લઈ શકીએ. હા, લઈ શકાય છે. અને સ્પેશિયલી જો તમે ડાયાબિટીક લોકો માટે બનાવતા હો તો થોડું ઓછું કરી શકો. હા, ચોક્કસ કરી શકાય છે. એટલે દળેલી ખાંડ કે દળેલી સાકર હંમેશા ઠંડુ થઈ જાય મિશ્રણ પછી જ એડ કરવાનું. પછી જ એડ કરવાની, કારણ કે નહીં તો પાણી છૂટી જશે, એટલા માટે. યસ. જો મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. મેથી પાકની હવે આગળની પ્રોસેસ જોવી છે ને સુરભીબેન? હવે ગોળ ઘીનો પાયો કરવાનો છે. હા, હવે ગોળ ઘીનો પાયો કરવાનો છે. ઘી લઈશું. હાફ બાઉલ ઘી લીધું છે. તો અત્યારે જેમ આપણે મેથી પાક કરી રહ્યા છે એવી જ રીતે આ જ મિશ્રણમાંથી લાડવા પણ થઈ જાય ને? જે મિશ્રણ તૈયાર થશે એમાંથી તમે લાડુ પણ બનાવી શકો અથવા તો પાકની જેમ થાળીમાં પાથરી પણ શકો. યસ, સેમ જ પ્રોસેસ છે. ઓકે. ઘી ગરમ થઈ ગયું છે. એક બાઉલ ગોળ લેવાનો છે. લાડવામાં પણ ગણીને હોય કે 30 દિવસના 30 રોજનો એક. સાચી વાત છે. મેથી પાક લાંબો ટાઈમ સુધી રહી શકે છે. એને સ્ટોર કરવામાં મહિનો દોઢ મહિનો સુધી એને સ્ટોર કરી શકાય છે. એટલે તમે સીઝનમાં એક જ વખત બનાવો તો ચાલે. ચાલે. અને આ પાયો કેવો કરવાનો? આ પાયો બહુ વધારે પ્રમાણમાં આકરો નથી કરવાનો. પીસ પડે એ રીતે કરવાનું છે. જો વધારે આકરો થઈ જશે ને તો મિશ્રણ છે ને એ ભરભરું થઈ જશે, છૂટી જશે. ઓકે. હા, એટલે ગોળ મેલ્ટ થાય અને બબલ્સ થાય ને ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. ઓકે. એટલે આ બનાવવું તો ઈઝી છે, ખાલી આમાં થોડું ધ્યાન રાખવાનું. હા, બસ. જો તું જોઈ શકે છે મિશ્રણ લાઈટ થવા લાગ્યું છે. યસ. હવે ફ્લેમ ઓફ કરી દેજે. ઓકે. જો. યસ. એકદમ ફ્લફી. યસ. એક મિનિટ પણ વધારે રહી જાય ને તો કડક ટેક્સચર ચેન્જ થઈ જશે. હવે આ પાયાને આ મિશ્રણમાં એડ કરી દઈશું. જો પેલા મિશ્રણ કેટલું બધું ડ્રાય લાગતું હતું, હવે એકદમ સરસ ટેક્સચર મળી ગયું છે. અને સ્પેશિયલી ગોળ આવે એટલે પછી ચિંતા. હવે આ મિશ્રણને થાળીમાં પાથરી દઈશું. આ રીતે પ્રોપરલી વાટકીથી દબાવી લેવાનું છે. સરસ એકદમ થાળીમાં પ્રેસ કરી દે. હા. મેથી પાકના પીસ છે ને સુખડી જેવા નાના નથી બનાવવાના, પતલા નથી કરવાના, થોડા થીક રાખવાના છે. પાયો કર્યા પછીની જે પ્રોસેસ છે ને એ થોડી સ્પીડમાં કરવાની છે, નહીં તો ફરીથી બાઇન્ડ વધારે પ્રમાણમાં થઈ જશે ને તો ભૂકો ભૂકો થઈ જશે. ઓકે. જો તમે ફર્સ્ટ ટાઈમ કરતા હો તો પહેલા થોડાથી શરૂઆત કરવાની. હા હા. અને છે ને એવું કરવાનું કે જ્યારે પાયો બનાવતા હોય ને ત્યારે પાયો થોડો ઓછો કરવાનો. હા. પછી તમે એવું થાય કે પેનમાં એડ કર્યા પછી એવું લાગે કે વધારે ઢીલું છે તો એક બે લસરકા મારી અને એને સરસ તૈયાર કરી શકો છો. ઓકે. પણ પહેલેથી જ જો તમે પાયો આકરો કરી લેશો ને તો પછી નહીં થાય, પોસિબિલિટી નથી. થોડી ખસખસ ઉપરથી સ્પ્રિંકલ કરીશું. મગજતરીના બી. બદામના ટુકડા. કટ કરી લઈશું. ગુંદ છે એટલે
થોડું તો એકદમ સરસ પીસ નહીં પડે, જે આપણે ગોર પાપડીના કે સુખડીના જે પીસ પડે ને એ રીતના પીસ આના નહીં પડે. એ તો એનો ટેક્સચર દેખાશે જ બહાર. હા હા, શિયાળુ પાકમાં વધુ એક વેરાયટી મેથી પાક તૈયાર થઈ ગયો છે. યસ, અને આ મેથી પાક તો ખાવો પડશે. મેથી પાક બનાવવા માટે જોઈશે ઘી 1/2 વાટકી, ઘઉંનો લોટ 1 વાટકી, ગુંદર 1 ટેબલસ્પૂન, સૂકા નારિયેળનું છીણ 1/2 વાટકી, મગજચરીના બી 2 ટેબલસ્પૂન, બદામના ટુકડા 1 ટેબલસ્પૂન, કાજુના ટુકડા 1 ટેબલસ્પૂન, સૂંઠ પાવડર 1 ટેબલસ્પૂન, ગંઠોડા પાવડર 2 ટીસ્પૂન, ખસખસ 1 ટીસ્પૂન, મેથીનો પાવડર 1/2 વાટકી, દળેલી ખાંડ 1 વાટકી, ઘી ગોળનો પાયો કરવા માટે જોઈશે ઘી 1/2 વાટકી, ગોળ 1 વાટકી. મેથી પાક બનાવવાની રીત: એક પેનમાં ઘી લઈ તેમાં ઘઉંના લોટને શેકી લો. થોડું શેકાય એટલે તેમાં ગુંદર અને નારિયેળનું છીણ ઉમેરી શેકી લો. હવે તેમાં મગજતરીના બી, બદામના ટુકડા, કાજુના ટુકડા, સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરી મિક્સ કરી દો. હવે ખસખસ અને મેથી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી દો. હવે બીજા એક પેનમાં ઘી અને ગોળ ઉમેરી ઘી ગોળનો પાયો તૈયાર કરો. પાયાને મેથી પાકના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી લો. મિશ્રણને થાળીમાં પાથરી ખસખસ ભભરાવી મગજતરીના બી અને બદામના ટુકડા ભભરાવી બરાબર પ્રેસ કરી પીસીસ કરી સ્ટોર કરી લો. તો તૈયાર છે એકદમ ડિલિશિયસ મેથી પાક. ગુજરાતી હોય, નોર્થ ઇન્ડિયન હોય, સાઉથ ઇન્ડિયન હોય, ઇસ્ટ ઇન્ડિયન હોય કે સેન્ટ્રલ ઇન્ડિયામાં રહેતા હોય, પણ બધાના ઘરમાં એક કોમન દાળ જે બનતી હોય છે ને એ છે તુવર દાળ. અને ગુજરાતીઓ માટે તો એવું કહેવાય ને કે ગુજરાતી એટલે શું, તો કે દાળ ભાત, દાળ ભાત ખાય એમ. એટલે દાળ ઇઝ એકદમ સ્ટેપલ ફૂડ ફોર ગુજરાતી પીપલ. ભલે પાતળી ખાતા હોય, જાડી નથી ખાતા, પણ આઈ મીન ટુ સે કે તુવર દાળ ઇઝ અ સ્ટેપલ ફૂડ ફોર એવરી વન. આપણને ખબર છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, ત્યારથી ખબર છે કે મેઇન સોર્સ ઓફ પ્રોટીન, આપણું રૂટીન જે ફૂડ છે ને એમાં મેઇન છે તુવર દાળ, પ્રોટીન માટે, રાઈટ? તો આજે આપણે પ્રોટીન માટે વપરાતી એવી તુવેર દાલ, અંગૂર તુવેર દાલમાંથી સરસ એક રેસીપી બનાવીશું. દાળમાંથી આપણે દાળ પણ બનાવીએ છીએ, દાલ ફ્રાય પણ બનાવીએ છીએ, સાંભાર પણ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ, દાળ ભાત બનાવીએ છીએ, રાઈટ? આઈ મીન ટુ સે સેમ ટોપના અથવા તો વઘારેલા દાળ ભાતની વાત કરું છું. દાળ અને ભાત જુદા તો બનાવીએ, પણ સાથે પણ બનાવીએ છીએ. સો એ સિવાય સ્વીટમાં, ગળપણમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એનો? વેડમી બનાવવામાં, રાઈટ? તો એની નજીકનું પણ થોડુંક એક ડિફરન્ટ એવું સ્વીટ વર્ઝન એનું બનાવીશું. તો જોઈએ અંગુર તુવર દાલમાંથી બનતો એક સરસ મજાનો હલવો, સૂજી અંગુર તુવર દાલનો હલવો. એના માટે ઇન્ગ્રેડિયન્ટમાં આપણે લઈએ છીએ બાફેલી અંગુર તુવર દાલ, સાથે ઘી, સૂજી, ખાંડ, કેસર, જાયફળ, ઇલાયચી અને શ્રીફળ કોપરું લઈએ છીએ. તો શરૂ કરીએ. જ્યારે સૂજીનો શીરો બનાવીએ ને ત્યારે ભારો ભાર ઘી જોઈએ. જેટલી સૂજી હોય એટલું જ તમારે ઘી લેવું પડે. પણ આજે આપણે સૂજી સેકન્ડરી ઇન્ગ્રેડિયન્ટ અને ફર્સ્ટ પ્રાઇમરી ઇન્ગ્રેડિયન્ટ ઇઝ અંગુર તુવર દાલ બોઇલ કરેલી છે. સો તમે ઘીનું પ્રમાણ ઓછું કરી શકશો આ હલવામાં. ઘી લઈશું, 1/2 કપ જેટલું ઘી લઈએ છીએ. ઘી ગરમ થાય એટલે એમાં સૂજી એડ કરીશું. અડધો કપ જેટલી સૂજી લેવાની છે. આની જગ્યાએ ઘઉંનો જાડો કરકરો લોટ આવે ને એ પણ લઈ શકીએ આપણે. અત્યારે આપણે અંગુર તુવર દાલ બાફીને લીધેલી છે, બટ આ જ વસ્તુ એવી રીતે પણ બની શકે કે તુવર દાલને ડ્રાય રોસ્ટ કરી લેવાની, કંઈ પણ મૂક્યા વગર, અને ઠંડી પડે પછી એને કરકરી વાટી લેવાની અને પછી એનો હલવામાં ઉપયોગ કરવાનો.
સૂજી શેકાઈ જાય એટલે એની અંદર બાફેલી દાળ એડ કરીએ. એક કપ જેટલી બાફેલી અંગુર તુવર દાળ કરીએ છીએ. હવે એની અંદર પાણી ઉમેરીશું. તમે દૂધ પણ એડ કરી શકો છો. આપણને બધાને ખબર છે કે તુવેર દાળમાંથી શું મળે? પ્રોટીન. પ્રોટીન સિવાય પણ ઘણું બધું મળે છે તુવેર દાળમાંથી. બીજું શું મળે છે ખબર છે? ફાઈબર, ત્યાર પછી આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, આ બધું હાઈ પ્રપોર્શનમાં એમાંથી મળે છે, વિચ ઇઝ ગુડ ફોર યોર બોડી. અને જો અંગુર તુવર દાળની વાત કરીએ તો પહેલાંના જમાનાની જેમ હવે એવું નથી કે તમારે બલ્કમાં 20 kg 25 kg લેવી પડે. તમને નાના પેકિંગમાં પણ એ અવેલેબલ છે. સો ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ ટુ ઇવન ન્યુક્લિયસ ફેમિલી અથવા સિંગલ પર્સન પણ કોઈ રહેતું હોય તો એના માટે પણ એ નાના પેકિંગ લઈ અને એનો ઉપયોગ કરી શકે છે. હવે એમાં શુગર ખાંડ લઈશું. ટોટલ 1 કપ જેટલી ખાંડ લેવાની છે. કેસર ઉમેરીશું. ઇલાયચી અધકચરી વાટેલી છે, 1 ચમચી જેટલું ઇલાયચી એડ કરીશું. અને સાથે આપણને ખબર છે કે જ્યારે આપણે પૂરણપોળી બનાવતા હોઈએ છીએ ને એનું પૂરણ બનાવીએ ત્યારે સૌથી સરસ કોમ્બિનેશન તુવર દાળની સાથે શાનું છે? જાયફળ. એ પણ એડ કરીશું. જાયફળ એક સ્પાઇસ તરીકે તો એડ કરીએ જ છીએ, પણ સાથે સાથે જો કોઈને દાળ કે કઠોળ હેવી પડતા હોય ને તો એના માટે પણ જાયફળ સારું રહે છે. એટલા માટે આપણે પૂરણપોળીમાં કેસર ઇલાયચીની સાથે જાયફળ એડ કરતા હોઈએ. આ જ વસ્તુને તમે આની અંદર કોકોનટ મિલ્ક એડ કરી અને પાયસમની જેમ પણ સર્વ કરી શકો છો, જે સાઉથ ઇન્ડિયન એક રાબ જેવી જે સ્વીટ છે ને એની જેમ. હવે એની અંદર આપણે કોકોનટ મિલ્ક નથી લઈ રહ્યા, અત્યારે શ્રીફળ લઈ રહ્યા છીએ. તાજું છીણેલું નારિયેળ છે, એડ કરીશું. તમને નાખવું હોય તો આમાં કાજુ, દ્રાક્ષ, નટ્સ એટલે બદામ, અખરોટ કંઈ પણ એડ કરી શકીએ. અને ફટાફટ થઈ જાય છે, જોયું? 5 મિનિટમાં તો હલવો રેડી થઈ જાય છે. ગરમ ગરમ હલવો સર્વ કરીએ. થોડો એને આવી રીતે લૂઝ રાખવાનો છે, બીકોઝ દાળ છે ને એટલે જલ્દીથી ઠરી જશે. એની ઉપર શ્રીફળ, ફરીથી જરાક જાયફળ એની ઉપર ગ્રેટ કરીશું. તો રેડી છે અંગુર તુવર દાળમાંથી બનતો સૂજી સાથેનો એક સરસ મજાનો ક્વિક હલવો. સૂજી તુવેર દાળનો હલવો બનાવવા માટે જોઈશે બાફેલી અંગુર તુવેર દાળ 1 કપ, ઘી 1/2 કપ, રવો 1/2 કપ, પાણી જરૂર મુજબ, ખાંડ 1 કપ, કેસર 10-12 દાંતણા, વાટેલી ઇલાયચી 1 ટીસ્પૂન, જાયફળનો ભૂક્કો ચપટી, છીણેલું લીલું નાળિયેર 1 ટેબલ સ્પૂન. સોજી તુવેર દાળનો હલવો બનાવવાની રીત. એક પેનમાં ઘી લઈ તેમાં રવો ઉમેરી શેકી લો. હવે તેમાં અંગુર તુવેર દાળ અને પાણી મિક્સ કરી ખાંડ, કેસર, ઇલાયચીનો ભૂક્કો, જાયફળનો ભૂક્કો અને નાળિયેરનું છીણ લઈ મિક્સ કરી લો. હલવાને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સોજી તુવેર દાળનો હલવો. હલવો તો બનાવ્યો, હલવા સાથે કંઈક તો સર્વ કરવા જોઈશે ને. આઈ થિંક બધાના ઘરમાં શીરો કે હલવો બને એટલે જોડે પૂરી તો હોય, રાઈટ? અને અત્યારે તો વિન્ટર છે
સો સરસ મજાની એક પૂરી બનાવીએ. પૂરીની અંદર રૂટીન જે પૂરી બનાવીએ છીએ એ જ રીતે બનાવીએ છીએ, પણ સાથે સાથે એની અંદર મેથી, કોથમીર, આદુ, મરચાં બધું નાખીને બનાવીશું. થોડી સ્પાઇસી થશે અને સાથે સાથે સ્વીટ હલવો, રાઈટ? તો એના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ઘઉંનો લોટ, મેંદો અને સૂજી ત્રણે ત્રણ લેવાનું છે, સાથે મેથી. મેથીની ભાજી અત્યારે સરસ મળે છે. કોથમીર, આદુ, મરચાં, મીઠું, રૂટીન મસાલા. તો પહેલાં લોટ બાંધી દઈએ. મેંદો, ઘઉંનો લોટ, થોડીક સૂજી, મીઠું એડ કરીએ, સહેજ હળદર પણ એડ કરીશું, આદુ અને મરચા, કોથમીર એક ચમચી જેટલી, મેથીના પાન ચોપ કરેલા, તમે કસૂરી મેથી પણ લઈ શકો છો, મોણ નાખીશું, સરસ રીતે મિક્સ કરી લઈએ. લોટ બાંધી દઈએ. આ લોટમાં પણ તમે બાફેલી તુવરની દાળ એડ કરી શકો, પૂરીના લોટમાં પણ ટેસ્ટ પણ સરસ આવે છે અને પ્રોટીન વેલ્યુ પણ વધી જાય છે. તેલ વાળો હાથ કરી લઈએ. લોટ બંધ થઈને રેડી છે. હવે પૂરી વણી લઈએ. સેજ ગ્રીઝિંગ લઈશું. ગરમ તેલમાં પૂરીને તળી લઈએ. અને તમારે કડક ક્રિસ્પી પૂરી કરવી હોય તો પણ કરી શકો. તો થોડાક પ્રિક કરી લેવાના એને. જો તમને ગોળ ફૂલે એવી પૂરી કરવી હોય ને તો આદુ મરચાંની પેસ્ટ કરીને નાખવાની અંદર, એટલે વચ્ચે જે પાર્ટિકલ્સ આવે એના લીધે ફૂલશે નહીં પૂરી, પણ જો પેસ્ટ કરેલી હશે તો ફૂલી જશે. ઘણા લોકોને આમ ગળ્યું ખાય ને એટલે સાથે કંઈક મીઠાવાળું કે તીખું જોઈએ, તો જ ગળ્યું ખાવાની મજા આવે. એટલા માટે આપણે આદુ મરચાં અને મેથીવાળી આ પૂરી બનાવીએ છીએ. પૂરી તો રેડી છે, પણ હલવા અને પૂરી સાથે આઈધર પીકલ, અથાણું, શિયાળો છે તો તમે ગાજરનું અથાણું સર્વ કરી શકો છો, આઈધર કોઈ પણ જાતનું સેલેડ મૂકી શકો. પણ અત્યારે આપણે સાંભારો બનાવીશું કે જે વિન્ટરમાં થોડુંક વઘારેલું હોય કચુંબર તો વધારે સારું રહે. સો ઇટ ટેક્સ ઓનલી 2 મિનિટ. એક જ ચમચી તેલ લઈએ છીએ, રાઈ મૂકીશું. રાઈ ગરમ થાય એટલે સહેજ હિંગ મૂકીશું, લીલા મરચાં
સ્લાઈસ પણ કરી શકો અને આ રીતે મૂકી શકો. લીમડાના પાન, છીણેલી કોબી, એ જ રીતે છીણેલું ગાજર, કોથમીર સ્વાદ પ્રમાણે, મીઠું. ઘણા લોકો આમાં સહેજ શુગર, ખાંડ અને લીંબુ પણ નાખતા હોય છે. સહેજ હળદર મૂકીશું. જસ્ટ મિક્સ કરવાનું છે અને કૂક નથી કરવાનું, ચડવા દેવાની જરૂર જ નથી. ગેસ બંધ કરી દઈએ. ચાઇનીઝ ક્વિઝિનની જેમ એકદમ ફાસ્ટ ગેસ પર જ કરવાનું છે. અને એક બોલમાં કાઢી લઈએ. હવે સર્વ કરીએ. હલવાની સાથે સર્વ કરીશું પૂરી. સંભારો મૂકીશું. તો રેડી છે મેથી વાળી પૂરી સાથે અંગુર તુવર દાળનો હલવો અને સંભાર. મેથી મસાલા પૂરી બનાવવા માટે જોઈશે મેંદો 1/2 કપ, ઘઉંનો લોટ 1/2 કપ, રવો 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, આદુ મરચાં 1 ટીસ્પૂન, કોથમીર 1 ટીસ્પૂન, મેથી 1/2 કપ, તેલ મોણ માટે અને તળવા માટે. સંભારો બનાવવા માટે જોઈશે તેલ 1 ટીસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, હિંગ ચપટી, લીલા મરચાં 1 ટીસ્પૂન, મીઠો લીમડો 8 થી 10 પાન, છીણેલી કોબીજ 1/4 કપ, છીણેલું ગાજર 1/4 કપ, કોથમીર 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી. મેથી મસાલા પૂરી બનાવવાની રીત. 1 બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, રવો, મીઠું, હળદર, આદુ મરચાં, કોથમીર, મેથી અને તેલ લઈ મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકના લુવા કરી થોડું તેલ લઈ પૂરી વણી લો. પૂરીને ગરમ તેલમાં ગુલાબી એવી તળી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, હિંગ, લીલા મરચાં, મીઠો લીમડો, કોબીજ, ગાજર, કોથમીર, મીઠું અને હળદર સાંતળી સંભારો તૈયાર કરો. મેથી મસાલા પૂરીને સંભારા સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી મસાલા પૂરી. શિયાળામાં આપણી મમ્મી આપણને સ્પેશિયલી કહેતી હોય છે કે ગુંદર તો ખાવો જ પડે. ઓકે, આપણી બોડી માટે તો સારો જ છે, પણ આપણી બ્યુટી માટે પણ સારો છે. કઈ રીતે? ચહેરા ઉપર જે ઝીણી ઝીણી કરચલીઓ પડી જતી હોય છે ને, એને દૂર કરવામાં ગુંદર ખૂબ જ સારો છે. પ્લસ સ્ટ્રેસના લીધે પણ આપણા ચહેરા પર જે કાળી ઝાંય પડી જતી હોય છે તો એને પણ એ દૂર કરે છે અને ઇમ્યુન સિસ્ટમ માટે તો બહુ જ સરસ છે. તો આ શિયાળામાં ગુંદરનો ઉપયોગ ચોક્કસથી કરો અને આ બધી વાનગીઓ પણ ટ્રાય કરો અને પછી જણાવો એના રિવ્યુ આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.